नमस्कार मित्रों, होम विभाग द्वारा आगामी 5 दिवस हळवाथी लईने भारे वरसादनी आगाही करवामां आवी छे। मित्रों, आपणे सौथी पहेला ए जाणी लईए कि आजे अने आवतीकाले क्या क्या जिल्लामां भारे वरसादनी आगाही करवामां आवी छे। साथे साथे मित्रों, आजे अने आवतीकाले क्या क्या जिल्लामां भारे वरसाद पड्यो हतो, तो मित्रों वधु माहिती मेळवे ते पहेला तमे अमारी यूट्यूब चेनलमां नवा होय अने हजी सुधी तमे चेनलने सब्सक्राइब न करी होय तो चेनलने खास सब्सक्राइब करी लेजो, जेथी मित्रों तमने वरसादने लईने पळे पळनी अपडेटो अमारा चेनल थकी पहोंचती रहे छे। तो मित्रों वात करीए तो छेल्ला 12 कलाकमां गुजरातना दरियाई पट्टीना जिल्लामां अति भारे वरसाद पड्यो छे। तो मित्रों सूरतमां 2 જ કલાકમાં 4 ઇંચ, સૂત્રાપાડના બોસનમાં 12 ઇંચ, માંગરોળમાં 6 ઇંચ, વેરાવળમાં 6 ઇંચ, કોડીનારમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। જો કે મિત્રો એ સિવાય બીજા બધા વિસ્તારોમાં પણ લો પ્રેશરના અસરના પગલે સારો એવો વરસાદ નોંધાયો છે। હજુ મિત્રો આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે અને મિત્રો 9 તારીખે ફરી બંગાળની ખાડીમાં એક નાનું લો પ્રેશર સર્જાવાનું છે। મિત્રો હાલમાં જે વરસાદી માહોલ સર્જાયો છે તેમનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીનું બનેલ લો પ્રેશર ગુજરાત નજીક પહોંચી ગયું છે, જેમની અસર 2-3 દિવસ ચાલશે। ત્યારબાદ મિત્રો ફરી બંગાળની ખાડી ગુજરાતને થોડીક અસરકાર રહેશે, જેમને કારણે મિત્રો 13 અને 16 તારીખ સુધી વરસાદ વરસતો રહેશે। નવા લો પ્રેશરની અસર 11 તારીખ સુધી શરૂ થઈ જશે। ત્યારબાદ મિત્રો કોલા વેધર વેબસાઇટ મુજબ ડેટાના 6-14 જુલાઈ સુધી દરિયાઈ પટ્ટીમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે, જ્યારે 24-22માં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે, જેથી મિત્રો જુલાઈ મહિનામાં જૂનની ખોટ પૂરી થઈ જશે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જો કે મિત્રો કોઈક સ્થળે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। 6, 7 અને 8 તારીખમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ જિલ્લાના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાયા છવાયા વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈક સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે છે। જો કે 8 તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો 9 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। તો મિત્રો આપના વિસ્તારમાં હાલ અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। આભાર, થેન્ક યુ।